नमस्कार मित्रों, एंजीनियर्स एज्युकेशन चैनल में आप सर्वे हार्दिक स्वागत है। तो मित्रों, आज आप धोरण चार विषय कोहूनो पाठ त्रण श्रृंखला की बहन छीपली स्व अध्ययन पोथी सॉल्यूशन जोईशु। तो प्रश्न नंबर एक, फकरा वाचन करो और कंस में आपेल विराम चिन्हों उपयोग कर फकरो फरी लखो। तो बाळ दोस्तों, जो अहीं तमने पूर्ण विराम है, अल्प विराम है, बेवड़ा अवतरण चिन्ह है, उद्गार चिन्ह है, प्रश्नार्थ चिन्ह है और अनुस्वार है। तो आ बधानो उपयोग करी तमारे फकरो फरी वार लखवानो छे। तो सौ प्रथम आपणे फकरोनुं वाँचन करीशुं, समजीशुं, पछी नीचे जगह छे तेमां फकरो लखीशुं। तो दिव्येशना प्रवेशता ज तेना मित्रों तेनी राखड़ीओ जोवा खरीदवा टोळे वळी गया। त्यां शुं आवशे? पूर्ण विराम। शाळामां आवेला वड पर तेना ओटले दिव्येશે બોક્સ ખોલીને બધા જોઈ શકે તે રીતે રાખડીઓ ગોઠવી, ત્યાં પણ પૂર્ણ વિરામ આવશે। રાખડીઓ જોતા જ દિયા બોલી, અરે વાહ, કારેલાના બીમાંથી બનાવેલી રાખડી મેં તો પહેલી જ વાર જોઈ। ત્યાં જ રિયા બોલી, દિવ્યેશ, આ રાખડી મારા માટે ને દિવ્યેશે હકારમાં માથું હલાવ્યું। મનોજ બોલ્યો, તને કેવી રીતે ખબર પડી? તો આપણે અહીંયા આપેલ જગ્યા છે ત્યાં બધા શબ્દોનો ઉપયોગ ચિહ્નોનો ઉપયોગ કરીને વાક્ય ફરીવાર લખીશું। તો દિવ્યેશના પ્રવેશતા જ તેના મિત્રો તેની રાખડી જોવા ખરીદવા ટોળે વળી ગયા। તો જોવા ત્યાં અલ્પવિરામ, પછી ખરીદવા ટોળે વળી ગયા, ત્યાં પૂર્ણવિરામ। શાળામાં આવેલા વડ ફરતીના ઓટલે દિવ્યેશે બોક્સ ખોલીને બધા જોઈ શકે તે રીતે રાખડીઓ ગોઠવી, ત્યાં પણ પૂર્ણવિરામ। રાખડીઓ જોતા જ દિયા બોલી, બોલી ત્યાં શું આવશે? અલ્પવિરામ, અરે વાહ, ત્યાં ઉદ્ઘાટન। કારેલાના બીમાંથી બનાવેલી રાખડી, રાખડી પછી પ્રસાદ ચિહ્ન, મેં તો પહેલી જ વાર જોઈ, ત્યાં અલ્પ પૂર્ણવિરામ। ત્યાં જ રિયા બોલી, ત્યાં અલ્પવિરામ, પછી ડબલ અવતરણ ચિહ્ન, દિવ્યેશ, ત્યાં અલ્પવિરામ, આ રાખડી મારા માટે ને, પછી અવતરણ ચિહ્ન પૂર્ણ। દિવ્યેશે હકારમાં માથું હલાવ્યું, ત્યાં પૂર્ણવિરામ આવશે। મનોજ બોલ્યો, ત્યાં અલ્પવિરામ, પછી ડબલ અલ્પવિરામ, તને કેવી રીતે ખબર પડી? સોરી, અવતરણ ચિહ્ન, તને કેવી રીતે ખબર પડી? એ શબ્દ વાક્યની આજુબાજુ અવતરણ ચિહ્ન અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર? આ રીતે તમારે ફકરો પૂર્ણ કરવાનો છે। આગળ જોઈશું પ્રશ્ન બે, આપેલા શબ્દનો ઉપયોગ કરી તેમાં નવા શબ્દો ઉમેરી વાક્ય બનાવો। બનાવેલ વાક્યમાં આપેલ શબ્દ સિવાય કયા કયા શબ્દો ઉમેર્યા તે લખો। ઉદાહરણ છે, વાક્ય નંબર એક, ઋતુ કહે છે, પિનાકીને બધી ઋતુઓમાંથી ગુલાબી ઠંડી પ્રસરાવતો શિયાળો જ વહાલો। તો આમાં નવા અને ઉમેરેલ શબ્દો, પિનાકીની, ગુલાબી, ઠંડી, પ્રસરાવ, શિયાળો અને વહાલો, આ ઠંડા આ શબ્દોનું મિશ્રણ કરીને વાક્ય બનાવેલું છે, બરાબર? તો એ અહીંયા શબ્દ છે ઝૂંપડી, તો એમાંથી આપણે વાક્ય બનાવીશું કે ગામના પાદરે એક ઝૂંપડીમાં માજી રહેતા હતા। નવા શબ્દો કયા થયા? તો ગામ, પાદર, એક, માજી અને રહેતા, એ નવા શબ્દો થયા, બરાબર? એવી રીતે ત્રીજો શબ્દ છે પરચુરણ, તો વાક્ય બનાવીશું આપણે, મેં બજારમાંથી પરચુરણ ખરીદી કરી। તો નવા શબ્દો કયા થયા? બજાર અને ખરીદી। વાક્ય નંબર ચાર, શબ્દ નંબર ચાર, બોક્સ, તો વાક્ય બનાવીશું આપણે કે રિયાએ તેના બધા રમકડા અને બધી વસ્તુ બોક્સમાં ભરી। એમાં શબ્દો કયા થયા? રિયા, રમકડા, વસ્તુ, બધી અને ભરી। એવી રીતે શબ્દ છે વિધિવત, તો આપણે વાક્ય બનાવીશું કે શાળા છોડ્યા પછી તેને વિધિવત ખેતીકામ શરૂ કર્યું। તો શબ્દો કયા? શાળા છોડ્યા, ખેતીકામ અને શરૂ, બરાબર? શબ્દ છે મધુર, વાક્ય બનાવીએ, વનવગડામાં શાંત વાતાવરણમાં કોયલનું મધુર અવાજ સાંભળવો ખૂબ જ ગમે। શબ્દો બનાવીએ નવા શબ્દો, વનવગડા, વાતાવરણ, કોયલ, અવાજ સાંભળવો અને ગમે। પ્રશ્ન ત્રણ, દિવ્યેશ તમારો મિત્ર છે, તમે તેનો પરિચય તમારા માતા પિતાને કેવી રીતે કરાવશો? દસેક વાક્યમાં લખો। તો આપણે લખીશું કે આ મારો મિત્ર દિવ્યેશ છે, આ મારો મિત્ર દિવ્યેશ છે, તે મારી સાથે શાળામાં જ ભણે છે,
તેને હાથવણાટની બધી વસ્તુઓ બનાવવાનું ખૂબ જ ગમે છે, તેથી તે હંમેશા કંઈક નવું નવું બનાવતો રહે છે. તે ભણવામાં પણ ઘણો જ હોશિયાર છે. તે જાત જાતની વસ્તુઓ બનાવી શાળામાં લાવે છે. જે શાળામાં બાળકો ખરીદે છે તે તેના પિતાને ખેતીકામમાં પણ મદદ કરે છે. દિવેશ મહેનતુ અને પ્રયત્નશીલ છે. દિવેશ ઘણીવાર તેના પિતાને ચાની લારીએ પણ મદદ કરતો. પ્રશ્ન નંબર 4. આપેલ ચિત્ર પરથી 5 પ્રશ્નો બનાવો. તો જુઓ, તમે એક ચિત્ર ઘરનું જ છે, ઉત્તરાયણનો છે બંને ચિત્ર, બરાબર. આપણે એક પ્રશ્નો બનાવીશું. તો પ્રથમ પ્રશ્ન બનાવીએ કે આપેલા બંને ચિત્રો કયા તહેવારના છે. પ્રશ્ન 2. લારીવાળા ભાઈ શું વેચે છે. પ્રશ્ન 3. પહેલા ચિત્રમાં બાળકો ક્યાં છે. પ્રશ્ન 4. બંને ચિત્રમાં બાળકો શું કરી રહ્યા છે. અને પ્રશ્ન 5. બીજા ચિત્રમાં બાળકો ક્યાં છે. આ રીતે પ્રશ્ન બનાવવાનો. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 5. દિવાસળી અથવા કુલ્ફીની સળીઓ અને દોરો અથવા સૂત્રી અને ગુંદનો ઉપયોગ કરી આપેલ ચોરસમાં ઘર બનાવો. તે ઘર કેવી રીતે બનાવ્યું તેનું વર્ણન તમારા શબ્દોમાં લખો. તો અહીંયા જે જગ્યા છે ત્યાં તમારે ઘર બનાવવાનું છે અને અહીંયા રીત લખવાની છે કે ઘર કેવી રીતે બન્યું. તો હું લખીશ કે સૌ પ્રથમ મેં એક કાગળ પર ઘર દોર્યું, પછી તે દોરેલા ઘર પર દિવાસળીની સળીઓ ગુંદનની મદદથી ચોંટાડી. ત્યારબાદ મેં તે દિવાસળી પર સ્કેચ પેનથી કલર કરી દીધો. હવે તૈયાર થયેલું ઘર ખૂબ જ સુંદર દેખાય છે. પ્રશ્ન નંબર 6. આપેલ શબ્દોનો ઉપયોગ કરી એક ફકરો લખો. તે ફકરાને સ અને સ પરથી શીર્ષક આપો. જો શબ્દો છે સુંદર, સરોવર, આકાશ, શીતળ, અતિશય, સાંજે, સંધ્યાટાણી, પ્રકાશ, શાંત, પાસે, સારસ અને સમ. તો આટલા શબ્દો પરથી આપણે વાર્તા લખવાની છે અને એને શીર્ષક પણ આપવાનું છે. તો પ્રથમ તો વાક્ય આપેલું છે આપણને. સરસપુર નામનું એક સુંદર ગામ હતું. ગામમાં એક રમણીય સુંદર સરોવર હતો. રાતના સમયે જ્યારે આકાશમાં ચાંદામામાનો પ્રકાશ દેખાતો ત્યારે સરોવરનું શીતળ પાણી જોવાનો અને સરોવર કાંઠે બેસવાનો ખૂબ આનંદ આવતો. એક સાંજે જ્યારે અતિશય ઠંડી હતી ત્યારે હું સરોવર કાંઠે બેઠો હતો. ત્યાં મેં સારસને જોયા. તેમનામાં ઘણો સંપ હતો. સંધ્યા ટાણે સરોવરના શાંત પાણી પાસે બેસી તેની મજા માણવામાં પણ કંઈક અલગ જ મજા છે. તો આ રીતે તમારે ફકરો લખવાનો છે અને શીર્ષક આપીશું આપણે કે સરોવરની શીતળતા. પ્રશ્નના જવાબ લખો. પ્રશ્ન 1. દિવ્યેશ નવરાશના સમયે શું શું કરતો. તો દિવ્યેશ નવરાશના સમયે તેના પિતાની ચાની લારી પર વાસણ વાંચવા, ચા આપવી, કુલ્ફી વેકવી વગેરે જેવા કામો કરતો હતો. પ્રશ્ન 2. દિવ્યેશે બનાવેલી રાખડીઓના નામ લખો. તો કારેલાની રાખડી, લાકડાની રાખડી, સૂતરની રાખડી, ઘૂઘરાની રાખડી, મેઘધનુષની રાખડી, ફૂલની રાખડી વગેરે રાખડીઓ દિવ્યેશે બનાવેલી છે. પ્રશ્ન નંબર 3. દિવ્યેશ નકામી લાગતી વસ્તુઓમાંથી શું શું બનાવતો હતો. જવાબ. દિવ્યેશ છીપલામાંથી હાર, બુટ્ટી અને ઝાંઝર બનાવતો. તૂટેલી બંગડીઓમાંથી તોરણ, કુલ્ફીની પટ્ટીઓમાંથી વિમાન, ઘર, હોડી વગેરે બનાવતો હતો. પ્રશ્ન નંબર 4. તમે નકામી લાગતી વસ્તુઓમાંથી શું શું બનાવી શકો છો તે લખો. તો અમે ફાટેલા પતંગના કાગળમાંથી ફૂલ, સાદા કાગળમાંથી પાકીટ, તલવાર, હોડી વગેરે બનાવી શકીએ છીએ. પ્રશ્ન નંબર 5. તમે નવરાશના સમયે શું શું કરો છો. તો હું નવરાશના સમયે વાર્તાના પુસ્તકો વાંચું છું, મિત્રો સાથે ક્રિકેટ રમું છું, ઘરમાં પરિવાર સાથે ટીવી જોઉં છું. પ્રશ્ન 6. તમારે રાખડીઓના નામ આપવા હોય તો કેવા નામ આપો. તો લાલ રાખડી, કાર્ટૂન રાખડી, લાઇટવાળી રાખડી વગેરે નામ હું આપીશ. પ્રશ્ન નંબર 7. તમે તમારા કોઈપણ મિત્રો માટે કેવી રાખડી બનાવશો. શા માટે. તો હું મારા મિત્રો માટે ઊનમાંથી બનતી રાખડી, ગોટો, મોતીની રાખડી અને છીપલાની રાખડી બનાવીશ, કારણ કે મારા મિત્રોને આ વસ્તુઓ ખૂબ જ ગમે છે. પ્રશ્ન નંબર 8.
रक्षाबंधन दिवसे बधाने राखड़ी बांधता जोई दिव्येशनी आँखों में आँसू केम आवी गया? तो दिव्येशनी बहन ढींगली थोड़ा समय पहला ज बीमारी में सपड़ाई ने दुनिया छोड़ीने चाली गई थी। तेनी याद आता दिव्येशनी आँखों में आँसू आवी गया। प्रश्न 8, अमाथी वस्तुओं ने तेनी साथे संबंधित बना वाक्य साथे जोड़ो, तेने संबंधित तहेवारनुं नाम लखो। तो अविभागनी बहुविभाग साथे जोड़वानो छे, तो प्रथम छे કે પતંગ, દોરા અને તલના લાડો, તો એને આપણે નંબર આપીશું આગળ 5 નંબર, કે અમે મિત્રોએ ભેગા મળી સૌ પ્રથમ કિન્ના બાંધવાનું કામ કર્યું। પછી બીજો છે કે રેશમની દોરી, તો એને નંબર આપીશું 6, કે રક્ષાબંધનના દિવસે મારી બહેને મારા હાથે રેશમની દોરી બાંધી। 3, રંગ, કપૂર અને ફૂલો, તો એને 1 નંબર આપીશું કે મારી મમ્મીએ કેસુડાને પીસી રંગ બનાવ્યો। 4, માટલી, દીવો અને માની આરતી, તેને નંબર આપીશું 2 નંબર, કે સેજલ પોતાની સખીઓ સાથે નવે 9 દિવસ ગરબા રમવા જતી। 5, ક્રિસમસ ટ્રી અને કેક, તો એને નંબર આપીશું 3, કે શેરેના પ્રાર્થના કરવા ચર્ચમાં ગઈ। 6, રોજા, ચાંદ અને ખીર, તો એને નંબર આપીશું આપણે 4, કે રફીકે નમાજ પઢી રોજો રાખ્યો। બરાબર, તો આ રીતે તમારે અનુકૂળ નંબર આપવાના છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 9, ઉદે અડીઠ રોજ ઝાકળની ચૂંદડી, આજ એને ઉડી જતી ખોળવી જીરે, છેડો જાળીને એનો જાવું આકાશમાં, જોવું છે કોણ એનો સાળવી જીરે। તો ઝાકળની ચૂંદડીને ઉડતી જોઈ તેના બનાવનારને મળવાની બાળકોને ઈચ્છા થાય છે, તેમ જો તમને પતંગની સાથે ઉડવા મળે તો તમે ક્યાં જશો અને કોને મળશો? તો મને જો પતંગની સાથે ઉડવા મળે તો મારે પરીઓના દેશમાં જવું છે અને પરીઓને મળવું છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 10, ગોળમાં આપેલા ચિહ્નોની મદદથી આપેલ મૂળાક્ષરનો ઉપયોગ કરી શબ્દ બનાવો। તો જુઓ, ઉદાહરણ છે કે ત પછી દીર્ઘ એ છે ને રે ર, તો શબ્દ બને છે તીર। તો એવી રીતે આપણે દીર્ઘઈ, મોટી દીર્ઘઈ, હસો અને દીર્ઘઉ આપેલું છે, તો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીશું। તો મ વત્તા હસવું વત્તા જ, શબ્દ બનશે મૂજ। પછી સ વત્તા દીર્ઘુ વત્તા ર, તો શબ્દ બનશે સૂર। પછી ધ વત્તા ર વત્તા ત વત્તા દીર્ઘઉ, તો શબ્દ બનશે ધરતી। પછી સ વત્તા દીર્ઘુ વત્તા મ, તો સીમ। પછી મ વત્તા દીર્ઘુ વત્તા ર, તો મીર। હવે હસવઈ વત્તા દ વત્તા ન, તો શબ્દ બનશે દિન। અગિયાર, ફકરાનું વાંચન કરી કીડી જેવા ઝીણા ઝીણા અક્ષરે લખો। તો બાળ દોસ્તો, ફકરાનું વાંચન કરીને તમારે ઝીણા અક્ષરે લખવાનું છે। તો આપણે લખીશું કે ઉત્તરાયણ આવી સૌ રાજી રાજી, હું ને મારા મિત્રો રંગબેરંગી પતંગો ખરીદવા નીકળી પડ્યા, કોઈએ લાલ લીધી તો કોઈએ પીળી, કોઈએ વાદળી લીધી તો કોઈને કેસરી પ્રિય, મારા મિત્ર નીલને તો કચકડાવાળી જ ગમે, ખંભાતી, સુરતી, ચીલ, ચાંદેદાર, આંખેદાર, ગેસિયો, ફૂદુ એમ જાત જાતની ને વાત વાતની પતંગોનો ઢગ લઈ હું પહોંચ્યો પપ્પા પાસે, કિન્ના તો પપ્પા જ બાંધે, આપણને એમાં બિલકુલ રસ ન પડે, હું પતંગ દોરાની તૈયારીમાં અને મમ્મી તલના લાડુ, ચીકી, ગુલાબજાંબુને ખજૂરપાક બનાવવામાં તલ્લે, મારી પસંદગીના મમરાના લાડુ તો ક્યારેય ના ભૂલે, સૌ પોતપોતાની તૈયારીમાં વ્યસ્ત, ક્યારેક તો થાય કે હું એકલો જ આખા આકાશને પતંગોથી ભરી ન દઉં। તો બાળ દોસ્તો, અહીંયા કશું જ નહીં, આ જ ફકરો તમારે સારા સુવાચ્ય પણ નાના અક્ષરે લખવાનો છે। તો મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના આવા નવા વિડીયો। મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.